विद्यार्थी मित्रों, चैप्टर नंबर 7 उद्ध विकास में हवे आपणे बात करवानी छे डार्विन वाद। डार्विन वाद जे छे एमां आपणे सौथी पहेलो मुद्दो आवशे प्राकृतिक पसंदगीवाद। प्राकृतिक पसंदगीवाद वाद આપે છે। તો પહેલું તો પ્રાકૃતિક પસંદગી માટે એ પણ એ ઉદ્ધ વિકાસના પુરાવા તરીકે પણ આને લે છે, બરાબર? કે ઉદ્ધ વિકાસના પુરાવાનું સમર્થન કરે છે અથવા ઉદ્ધ વિકાસની બાબતને સમર્થન કરે છે એવું પણ આપણે કહી શકીએ। તો કઈ રીતના આને પણ આપણે ઉદ્ધ વિકાસના પુરાવામાં ગણી શકીએ? તો એક ઉદાહરણ આપેલું છે, આપણને સુદાનનું ઉદાહરણ આપેલું છે કે ઇંગ્લેન્ડમાં 1850ની વાત કરેલી છે। ઇંગ્લેન્ડના આ એક ઉદાહરણ આપેલું છે। તો 1850ની અંદર આપણને એવું વાત કરેલી છે ત્યારે ઔદ્યોગિકરણનો, તો એવા સમયે સફેદ રંગના ફૂદા, સફેદ રંગના ફૂદા આપણને જોવા મળતા હતા। હવે આ જે ફૂદા હતા એનું પ્રમાણ વધારે હતું। એ ફૂદા જ્યારે આપણને ઝાડ ઉપર જોવા મળતા હતા, તો ધારો કે આ ઝાડ હોય તો એના ઉપર પણ સફેદ રંગની લાઇકેન હતી। આ જે ઝાડ છે એના ઉપર સફેદ રંગની લાઇકેન, અને એના કારણે જે ફૂદા સફેદ રંગના હતા એ આ લાઇટિંગમાં જોવા મળતા નહોતા, પણ એ જ સમયે બીજા ફૂદા જોવા મળતા હતા કે જે કેવા રંગના હતા, તો કે ઘેરા રંગના ફૂદા પણ હતા। બે જાતિની જૈવ વિવિધતામાં બે જોવા મળતી હતી, ઘેરા રંગના ફૂદા અને સફેદ રંગના। હવે જ્યારે 1850ની વાત કરીએ છીએ કે ઔદ્યોગિકરણ પહેલાં, તો એવા સમયે જે આ આપણને ઝાડ ઉપર છે, ઝાડ છે, તો ઝાડ ઉપર સફેદ રંગની લાઇટિંગમાં સફેદ રંગના ફૂદા જે હતા એ શિકારીઓ જોઈ શકતા નહોતા। તો એવા સમયે કોનો શિકાર કરી શકે, કયા ફૂદા એ લોકોને સરળતાથી જોવા મળે, તો કે ઘેરા રંગના ફૂદા સરળતાથી જોવા મળી શકતા હતા, તો એ ફૂદાનો એ શિકાર કરી દેતા હતા। ત્યાર પછી 1920નો જે સમયગાળો આવ્યો, કે જે ઔદ્યોગિકરણનો સમયગાળો આવ્યો લગભગ 1920, તો એવા સમયે શું થયું? તો કે જે બે ઔદ્યોગિકરણ થયું એ ઔદ્યોગિકરણના કારણે, ઔદ્યોગિકરણ એના કારણે ઝાડ પર ધુમાડા બધું કાળી મેસ બધું જમા થતું હતું। તો આ ઝાડ છે, હવે એના ઉપર જ્યારે મેસ ને જમા થતું ગયું, તો એ કેવા રંગની બનતી ગઈ? તો કે એ ઘેરા રંગની બનતું ગયું। તો હવે જે સફેદ રંગની લાઇટિંગ હતી એ લાઇટિંગ કેવા રંગની બની ગઈ? તો કે ઘેરા રંગની લાઇટિંગ બની ગઈ, બરાબર? હવે આની ઉપર સફેદ ફૂદા જે હતા એ સરળતાથી શિકારીઓ જોઈ શકતા હતા, જ્યારે ઘેરા ફૂદાને શિકારીઓ જોઈ શકતા નહોતા। ઘેરા ફૂદા સફેદ ફૂદા, તો કયા ફૂદાને લોકો સરળતાથી જોઈ શકતા હતા? સફેદ, તો સફેદનો શિકાર વધતો ગયો અને ઘેરા ફૂદા જે હતા એમની જાતિ વધતી ગઈ। તો એનો મતલબ એવો થયો કે જેમ જેમ પ્રકૃતિએ, કુદરતે જેને પસંદ કર્યા એવા સજીવો જીવતા ગયા, અને કુદરત જેને પસંદ નથી કરતી એવા સજીવો, કારણ કે આ અનુકૂલન ના સાધી શક્યા, આ પોતાનો રંગ ના બદલી શક્યા, એ સફેદ જ રહ્યા, અને એ સફેદ રહ્યા માટે એમને શું કરવું પડ્યું? તો કે એમનો જીવ જોખમમાં આવ્યો, અને એ લોકો
શિકારીઓ દ્વારા શિકાર બનતા હતા. જ્યારે પ્રદૂષણના કારણે દેહરાદૂનના ફુદા જે હતા એમનું અસ્તિત્વ વધતું ગયું, એમની ભિન્નતા, એમની જાતિનો ભાવ વધતો ગયો અને એમની સંખ્યામાં શું થતો ગયો તો કે વધારો થતો ગયો, જેને સેના તરીકે ઓળખાય છે, પ્રાકૃતિક પસંદગીવાદ તરીકે ઓળખાય છે. તો એનું મતલબ એવો થયો કે સજીવો જીવવા માટે જુદા જુદા પર્યાવરણમાં વસવાટ કરતા હોય, હવે દરેક પર્યાવરણ સાથે એમને શું કરવું પડે છે, અનુકૂળ અથવા અનુકૂળ થયું એ પર્યાવરણ સાથે રહેવું પડે, કેમ કે બધી જ જગ્યાએ એક સરખું પર્યાવરણ મળે નહીં. તો આ પર્યાવરણ સાથે એમને અનુકૂળ થવું પડે, જેને અનુકૂલન કહેવાય. જે સજીવો એક જ સજીવ છે પણ એ જ્યારે જુદા જુદા પર્યાવરણમાં જુદું જુદું અનુકૂલન સાથે, તો એને આપણે અનુકૂલિત પ્રસરણ તરીકે ઓળખીએ છીએ. જેમ આપણે કહીએ કે જેવો દેશ એવો વેશ, જ્યાં જઈએ ત્યાંના પ્રમાણે આપણે એવું બની જવું પડે ને એવું રહેવું પડે, તો જ એની એ ત્યાંના લોકો આપણને સ્વીકારે, બાકી એ લોકો સ્વીકારે નહીં. તો અહીંયા પણ એ જ વાત આમાં કરેલી છે કે કુદરત પણ કોને સ્વીકારશે, તો જે સજીવો એક જ જૂથના સજીવ છે પણ વિવિધ અનુકૂલનો વિકસાવે છે, જુદી જુદી જગ્યાએ અનુકૂલન સાધી શકે છે, તો એને આપણે સેના તરીકે ઓળખીએ છીએ, અનુકૂલિત પ્રસરણ તરીકે ઓળખીએ છીએ. સેના તરીકે ઓળખાય, અનુકૂલિત પ્રસરણ, જેમાં ઉદાહરણ આપણને આપેલું છે ફિંચ ચકલી. તો આ ચકલીમાં શું કહે છે કે ગેલોપાગોસ નામનો જે ટાપુ છે ત્યાં આગળે ડાર્વિને અભ્યાસ કર્યો, તેમને જોવા મળ્યું કે આ એક ચકલીઓ હતી કે જેની જે ચાંચ હતી એ શરૂઆતમાં પહેલા આ રીતના સીધી ચાંચવાળી ચકલી હતી. આવી આ ચાંચ છે બરાબર. તો શું થતું હતું તો કે એમને કોતરોમાં રહેવાનું, અને જ્યારે એ કોતરોમાં રહેતી હતી તો એમને કોતરોમાંથી ખાવાનું અંદરથી લેવું પડતું. તો એ આમ લેવા જાય અને ખાવાનું લઈને બહાર આવે ત્યાં સુધી બધું કીટકો કે જે પણ હોય પડી જતું. બીજું, એમની જે ચાંચ હતી એ એમની પટકાઈ જતી, તૂટી જતી. તો ધીરે ધીરે એમને ખોરાક ના મળે એટલે એમને મૃત્યુ થવા. તો પછીની જે એક બે જાતિ પછી નવી જાતિનો ઉદભવ થયો, જેમાં જે ચાંચ હતી એ થોડી આ રીતના વાંકી વળી ગઈ અને એ એકદમ ધારદાર હતી કે એ જે પણ ખોરાક હોય એ ખોરાક કોતરોની વચ્ચેથી લઈ શકતી હતી બરાબર. તો એનો મતલબ શું થયો કે એ શું દર્શાવે છે કે એમને શું કર્યું તો પોતાનામાં જુદા પણ ભિન્નતા લાવતા ગયા, જેના કારણે અનુકૂલન સાધ્યું એટલે એ વાતાવરણમાં એમનો ટકી ગયા. આવું જ બીજું ઉદાહરણ આપણને ઓસ્ટ્રેલિયન માર્સુપિયલનું આપેલું છે. ઓસ્ટ્રેલિયન માર્સુપિયલ, આ માર્સુપિયલ એટલે જે આપણે ઓસ્ટ્રેલિયાની અંદર આપણને જે કાંગારૂ જોવા મળે છે એવા કાંગારૂ જેવી જ રચના છે. ઓસ્ટ્રેલિયન માર્સુપિયલ એટલે કોથળીધારી એવા જોવા મળશે, એ જે છે એ આપણને કેવા જોવા મળે છે, કાંગારૂ જે કોથળીવાળા બરાબર, એને કોથળીધારી કહેશે. હવે આની અંદર શું કહે છે કે ઓસ્ટ્રેલિયન ખંડમાં જે જે જગ્યાએ આમના આ બધાના પૂર્વજો એક જ હતા પણ જે જે જગ્યાએ સજીવો જોવા મળ્યા તેમનામાં કંઈક જુદાપણું જોવા મળ્યું, અને જે જુદાપણું જોવા મળ્યું એ સેના કારણે, તો કે એમને જુદા જુદા ખંડમાં જે જે ભાગમાં જ્યાં જ્યાં જેવું વાતાવરણ હતું એ પ્રમાણે એમને અનુકૂલન સાધવું પડ્યું અને એ પ્રમાણે એમનામાં એમને ફેરફાર કરતા જવું પડ્યું. આપણી જે ચોપડી છે એની અંદર આપણને આકૃતિ નંબર 7.6
જે આપેલું છે એ તમે જોઈ શકો, બરાબર. તો એની અંદર માર્સુપિયલ ઉંદર, કાંગારૂ એની વાત કરેલી છે. તો આ જે ઓસ્ટ્રેલિયાની અંદર આપણને જુદા જુદા ખંડમાં જોવા મળતા સજીવો છે, બરાબર. ત્યાર પછી આકૃતિ નંબર 7.7 જે છે એમાં એનો જો પૂર્વજ એક જ આપેલું છે, માર્સુપિયલ છછુંદર. ત્યાર પછી એમાંથી શું કહેલું છે, તો નુંબટુ અથવા તો કીડી ખાવ. પછી આવશે માર્સુપિયલ ઉંદર. પછી એના પછી ટપકાવાળું કસકસ, ઉડતી ફેલેન્જર એટલે ખિસકોલી કહીએ ને આપણે એવું. તો આ બધા એમાંથી પછી વરુ છેલ્લે જોવા મળશે. અને એવી જ રીતના જરાયુ સસ્તનો જોઈએ, છછુંદર, કીડી ખાવ, ઉંદર, લેમૂર, ઉડતી ખિસકોલી, બોબકેટ, વરુ. તો અહીંયા જુદી જુદી જગ્યાએ એ લોકોનામાં જો આ બાજુ કીડી ખાવ આપેલું છે અને આ બાજુ એને શું નામ આપેલું છે, નુંબટુ. કેમ? કારણ કે એને જે ભૌગોલિક વિસ્તારમાં જે પ્રમાણેનું વાતાવરણ મળ્યું એ પ્રમાણે એનામાં એને શું કરવું પડ્યું, અનુકૂલન સાધવું પડ્યું, જુદાપણું એનામાં જોવા મળ્યું. જો ઉડતી ખિસકોલી જુઓ અને ઉડતી ફેલેન્જર જુઓ તો બેમાં પણ તમને રચનામાં થોડું જુદાપણું જોવા મળશે. કેમ જુદાપણું જોવા મળે છે? તો કે એને જે પ્રમાણેનું વાતાવરણ મળે છે એ પ્રમાણે એને શું સાધવું પડે છે, અનુકૂલન સાધવું પડે છે. તો ટૂંકમાં અહીંયા શું કહે છે કે સજીવને જો અનુકૂલન નહીં સાધે તો વાતાવરણ જે પણ કુદરત હશે એને પસંદ નથી કરતી, અને જો કુદરત પસંદ નહીં કરે તો એ જીવી શકશે નહીં. તો આ ડાર્વિનવાદની વાત કરેલી છે. તો ડાર્વિનવાદ મુખ્યત્વે બે પાયા ઉપર રહેલો છે અથવા બે ચાવીરૂપ ખ્યાલ એના આપેલા છે. એક છે શાખાકીય અવતરણ. ડાર્વિનવાદની મુખ્ય પહેલી વાત છે શાખાકીય અવતરણ. શાખાકીય અવતરણનો મતલબ શું થશે? પહેલી વાત શાખાકીય અવતરણ કરે છે અને એના જે ચાવીરૂપ જે બે ભાગ કહીએ આપણે ડાર્વિનવાદ મુખ્ય બે પાયા ઉપર ટકેલો છે. અને બીજી વાત કરે છે પ્રાકૃતિક પસંદગી. તો શાખાકીય અવતરણ એટલે શું? તો એવું કહે છે કે જે પણ એના પૂર્વજો છે, પૂર્વજોમાંથી ધીરે ધીરે એક પછી એક એનો ઉદ્ભવ થતો જાય છે. જૂના સજીવોમાંથી નવા સજીવનો ઉદ્ભવ થાય છે. ધારો કે આપણે ઉદાહરણ લઈએ કે આપણે ઘરે મચ્છરોને મારવા માટે આપણે જે પેલું ડીડીટી આપણે ફાસ્ટ કાર્ડ કે કંઈ પણ ચલાવીએ છીએ, તો ધીરે ધીરે શું થશે? તો પહેલે બીજા બે ત્રણ જાતિ જે હશે એ બે ત્રણ પેઢી શું થશે, એ મચ્છરોથી મરી જાય. પછી આપણે શું કહે છે, કૌવાના મચ્છરો તો આનાથી પણ કેવા થઈ ગયા, પુરુષ થતા ગયા. અને એટલા માટે તમે જુઓ, પહેલાં પેલી એક શું આવતી હતી, પેલી કછુઆ આવતી, કછુઆ પછી શું આવ્યું, પેલું જેટ આવ્યું, જેટ પછી ધીરે ધીરે લિક્વિડ આવ્યું, લિક્વિડ પછી ફાસ્ટ કાર્ડ. તો આ કેમ એ લોકોને રિવોલ્યુશન લાવવું પડે, કેમ નવું નવું શોધવું રહેવું પડે? કારણ કે જે મચ્છરોની જાતિ છે એ પેઢી દર પેઢીએ શું થશે, તો કે આની સામે એ લોકો શું થતા જાય છે, વીઢા બનતા જાય છે. એટલે હવે એમને આ રસાયણોની અસર થતી નથી. અને જો આ રસાયણોની અસર ના થાય તો એનો મતલબ એ શું થશે, તો કે એ લોકો એમાં એમની વસ્તીમાં વધારો થતો જશે. એટલે એનો મતલબ ઉપજ જે પણ જૂના છે એમાંથી નવાનો ઉદ્ભવ થતો જ જાય છે. અને પ્રાકૃતિક પસંદગીનો મતલબ કુદરત સાથે અનુકૂલન જે સાધી શકશે એ જીવી શકશે, અને જે અનુકૂલન નથી સાધતા, જે એની સાથે પોતાના શરીરમાં ફેરફારો નથી કરતા, પોતાની રચનામાં ફેરફારો નથી કરતા, એ રહી શકતા નથી. આપણે જેમ કહીએ ને કે આપણા જે દાદા કે લોકો હોય તો આપણે એમ કહીએ કે જવા દો, તમારી અમારી પેઢીના વિચારોમાં બહુ તફાવત છે, તમે નહીં સમજો, અમે તો આજની પેઢી છે. તો આ શું થયું, તો કે આ એ વસ્તુ થઈ કે એ લોકો જો આપણાને વાતને નથી સ્વીકારતા, એનો મતલબ કે આપણા લક્ષણોને આપણા વાતને
સ્વીકાર એટલે શું? તો કે અનુકૂલન સાધવું જે કહીએ છીએ આપણે, તો પ્રાકૃતિક પસંદગીનો મતલબ એ થશે કે પ્રાકૃતિક એટલે કુદરત, કુદરત કોને પસંદ કરશે? જે કુદરત સાથે અનુકૂલન સાથે રહેશે એની સાથે તાદાત્મ્ય રીતના રહી શકશે, પોતાનામાં ફેરફાર કરી એના અનુરૂપ રહેવા પ્રયત્ન કરશે, પોતાની રીતના નહીં પણ એના અનુરૂપ રહેવા પ્રયત્ન કરે તો જ એવા સજીવો પોતાનું જીવન ટકાવી શકે છે. તો આ બે મુખ્ય વાત ડાર્વિન વાતે કરી. હવે ડાર્વિનમાં ક્યાં નિષ્ફળ નીકળ્યો? તો એમણે જે ભિન્નતાની વાત કરી કે ભાઈ જેમ જેમ સજીવોમાં નવી નવી પેઢી આવતી જાય તેમ ભિન્નતા આવતી જાય છે, તો એ ભિન્નતા કેવી રીતે સર્જાય છે એવું ડાર્વિન સમજાવી શક્યા નહીં. અને એના કારણે એમનો આખો જે વાદ હતો એ વાત આખી વાત જે હતી એ નિષ્ફળ. એ પછી આવે છે લેમાર્ક વાત. હવે લેમાર્કે શું વાત કરી? તો લેમાર્કે એવી વાત કરી કે જે અંગો છે એનો ઉપયોગ થાય તો એવા અંગો સતત વિકાસ પામતા જાય, અને જે અંગોનો ઉપયોગ નથી થતો એ અંગો ક્રમશઃ નાશ પામતા જાય છે. આવી વાત લેમાર્ક કરે છે. અને એના માટેનું ઉદાહરણ જિરાફનું, કે જિરાફને જ્યારે નીચેથી ઝાડપાન ના મળ્યા એટલે એને શું કરવું પડ્યું? તો કે એને એની લોકને લાંબી કરવી પડી અને ઉપરથી બહુ ઊંચેથી એને ઝાડપાન જંગલમાં તોડવા પડ્યા. તો ધીરે ધીરે એની લોકનો જેમ જેમ વધુ ઉપયોગ થતો ગયો એમ એમ એની લોક કેવી થતી ગઈ તે લાંબી થતી. અને એટલા માટે જિરાફની લોક લાંબી છે આવું લેમાર્કનું કહેવું છે. પણ લેમાર્ક વાત પણ ખોટો થયો. કેમ? તો ધારો કે જો આપણે બહુ વાંચીએ તો શું આપણી આંખો મોટી થઈ જાય છે? ના, એવું થતું નથી. તો જે અંગોનો વપરાશ વધુ એ અંગો મોટા થતા જાય, વિકાસ વધુ થતો જાય, અને જે અંગોનો વપરાશ નથી એ અંગો અવશિષ્ટ બનતા જાય એ વાત એમણે કરી. એટલે ત્યાં એમનો વાત શું થયો? ખોટો થયો. કે ભાઈ ધારો કે આપણે આંખનો ઉપયોગ વાંચવા માટે વધારે કરીએ અથવા હાથનો ઉપયોગ વધુ કરીએ તો એ લાંબા થઈ જાય છે, અને જે અંગોનો ઉપયોગ નથી કરતા એ અંગ નાનું થતું જાય છે ધીરે ધીરે, અથવા અવશિષ્ટ થઈને દ્રશ્ય થઈ જાય. એ વાત એમની આંખી કેવી થઈ ગઈ? તો કે એ વાત ખોટી થઈ. એટલે લેમાર્કવાદની જે વાત હતી એ પણ ખોટી થઈ. તો આવી રીતના જુદા જુદા જે વાત આવે છે જૈવિક વિકાસમાં, એમાં જુદા જુદા બે વાતની આપણે વાત કરી, ડાર્વિન વાત અને લેમાર્ક વાત. હવે એક પ્રશ્ન છે કે ડાર્વિનના પસંદગી વાતના આપણી જે સ્વાધ્યાય છે એની અંદર પ્રશ્ન છે એનો પછી આપણે જવાબ તમને કરાવું, કે ડાર્વિનના પસંદગી વાતના પરિપ્રેક્ષ્યમાં બેક્ટેરિયામાં જોવા મળતું પ્રતિજૈવિક પ્રતિકારકતાની સ્પષ્ટીકરણ કરો. ડાર્વિનના પસંદગી વાતના પરિપ્રેક્ષ્યમાં એટલે કે ટૂંકમાં પસંદગી વાતનો જે મુદ્દો છે, ડાર્વિને પસંદગી વાતનું જે વાત કરી એમાં આપણે બેક્ટેરિયાનું ઉદાહરણ લઈને સમજાવવાનું છે કે બેક્ટેરિયામાં પ્રતિજૈવિક પ્રતિકારકતા, જ્યારે પણ પ્રતિજૈવિકનો મતલબ શું? તો આપણે જેને એને એન્ટીબાયોટિક શબ્દ કહીએ છીએ, અને પ્રતિકારકતા એટલે વિરુદ્ધ અથવા અવરોધ. તો અહીંયા આપણને ઉદાહરણ તરીકે આપણે લઈએ તો બેક્ટેરિયાને આપણે માધ્યમ, બે માધ્યમ લઈશું, માધ્યમ ઈ અને માધ્યમ
બી. તો જ્યારે આપણે બેક્ટેરિયા અહીંયા કેમ પસંદ કરે તો એવું કહે છે કે બેક્ટેરિયા જે છે ટૂંક સમયમાં લગભગ ઇકોલાઇ બેક્ટેરિયા લઈએ તો 20 મિનિટની અંદર એમની સંખ્યા ડબલ થઈ જાય છે. 20 મિનિટમાં એ એમની સંખ્યામાં વધારો કરી શકે છે, એટલે એમનો પ્રજનન કાળ થઈ ગયો એટલે 20 મિનિટ. તો અહીંયા આપણે જે પણ માધ્યમમાં એમને ઉછેરવાનું છે એ માધ્યમના ઘટકોના આધારે એમનું આપણે પસંદગીવાદની વાત કરીશું. તો જે પણ માધ્યમ લઈએ છીએ તો માધ્યમ જે એ છે એના બંધારણના આધારે અથવા ખાદ્ય ઘટકોનો ઉપયોગ, અહીંયા ખાદ્ય ઘટકોના ઉપયોગના આધારે આપણે વાત કરીશું, ઉપયોગના આધારે. તો બેક્ટેરિયાને આપણે માધ્યમ એમાં ઉછેરીએ છીએ, માધ્યમ એની અંદર ઉછેરીએ, અને જ્યારે જે ખાદ્ય ઘટકો માધ્યમ એમાં હતા એમાં ફેરફાર કરો અને માધ્યમ બીમાં એમાંથી કેટલાક ઘટકો આપણે ઓછા કરો તો હવે શું થશે? તો માધ્યમ એમાં ઉછેરનારા, ધારો કે માધ્યમ એમાં જેટલા પણ બેક્ટેરિયા ઉછરે એમાંથી માધ્યમ બીમાં આપણે કેટલાક ઘટકો શું કરી દીધા છે? ઓછા કરી દીધા. તો હવે એમના કયા બેક્ટેરિયાનો ઉછેર થશે? તો એવા જ બેક્ટેરિયાનો ઉછેર થશે કે જે એ ઘટક એમના ચલાવી શકે. ધારો કે આપણે વાત કરીએ કે અહીંયા હું ગ્લુકોઝ લઉં છું, ગ્લુકોઝ પેપ્ટોન NaCl આવા ઘટકો લઈ મેં એમનો ઉછેર કર્યો છું. હવે જ્યારે હું માધ્યમ પી લઉં છું ત્યારે હું એમાં પેપ્ટોન અને NaCl જ લઉં છું, ગ્લુકોઝ લેતી નથી. તો હવે આ માધ્યમમાં જે બેક્ટેરિયાનો ઉછેર થશે એ બેક્ટેરિયા કેવા હશે? તો કેમ કે એ એવા બેક્ટેરિયા છે કે જે ગ્લુકોઝ વિના પણ ચલાવી શકે છે. તો આનો મતલબ શું થયો કે એવા બેક્ટેરિયા કે જેને ગ્લુકોઝ વિના પણ ચાલે છે તે જ બેક્ટેરિયા એમના પોતાનું જીવન ટકાવી શક્યા. એટલે કે એમણે અનુકૂલન સાધ્યું, અને અનુકૂલન કયું સાધ્યું? કે એમને ગ્લુકોઝ વિના પણ ચાલે છે, એટલે ગ્લુકોઝ વિનાના વાતાવરણમાં પણ એ લોકો રહી શકે છે. તો જો એવા વાતાવરણમાં પણ રહી શકે એવા બેક્ટેરિયા શું થયા? તો કે એમનો ઉછેર થયો. અને જે બેક્ટેરિયા ગ્લુકોઝ વિના, તમને તો ગ્લુકોઝ વિના ચાલે જ નહીં એવું કહેનારા બેક્ટેરિયા હતા, એ બધા બેક્ટેરિયા શું થયા? તો તે બધા મરી ગયા, એ આમાં ઉછેર થયો નહીં. હવે જો આમાંથી આગળ આપણે આનો ઉછેર કરીએ તો ફરીથી આની નવી જાતિનો ઉદ્ભવ થશે. તો એ બેક્ટેરિયા કેવા હશે? તો કે એમને હંમેશા ગ્લુકોઝ વિના ચાલે એવા બેક્ટેરિયા હશે. તેમને ગ્લુકોઝ આપો કે ના આપો એમને કોઈ ફરક પડવાનો નથી. તો આ પસંદગી વાતની વાત છે કે જે બેક્ટેરિયાએ અનુકૂલન સાધ્યું એ જીવી શક્યા, જેમણે પોતાનામાં ફેરફાર કર્યો એ રહી શક્યા, અને જેમણે ફેરફાર ન કર્યો એ લોકો રહી શકતા નથી. તો આવી વાત ડાર્વિને પોતાનો જે પસંદગી વાત હતો એ બેક્ટેરિયાના ઉદાહરણ દ્વારા પણ સાબિત કર્યો. એક એમણે કોના દ્વારા? ફિંચ ચકલી દ્વારા સાબિત કર્યો. બીજો એમને બેક્ટેરિયાનું ઉદાહરણ લઈને સાબિત કર્યો, અને ત્રીજો એમને માર્સુપિયલનું ઉદાહરણ લઈને પણ એમની જે અનુકૂલિત પ્રસરણ હતી એની વાત સાબિત કરી.